પુરુષોને તમે મોલમાં બપોરે રખડતા જોયા જવાબ આપો કે મારે જાણવું છે અને કેટલી સ્ત્રીઓને જોઈ શોપિંગ એ આપણો શોખ છે તમામ સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે મારા માટે તો કઈ લાવતા જ નથી ક્યાંય પણ જાય તો એમને તો હું યાદ જ ના આવું પછી લાવે બિચારા યાદ કરીને દુકાનમાં જાય સમય કાઢે સાડી ખરીદે બે ચાર વાર ઇમેજિન કરે કે આમાં કેવી લાગશે પછી એ ગિફ્ટ રેપ કરાવે પ્રેમથી લઈને આવે આપે સરપ્રાઇઝમાં ખોલીને તરત જ કે ઓરેન્જ હું તો ક્યાં ઓરેન્જ પહેરું છું નથી પહેરતા તો પહેરો એ ઈચ્છે છે કે તમે ઓરેન્જ પહેરો એટલે લાવ્યા તમારી પાસે અત્યાર સુધી ઓરેન્જ કલરની સાડી એને નથી જોઈ માટે યાદ કરીને લાવ્યા કે કયો કલર નથી કેટલા ની આવી આ બીજો સવાલ તું છોડ ને આ જવાબ એટલે કે ના ના પણ કોતો ખરા કોતો ખરા એટલે ફાઇનલી કંટાળીને કે છેતરાઈ ગયા સાહેબ એ તો પંદર વીસ વર્ષ પહેલા ઓલરેડી છેતરાયેલા જ છે પછી એને સ્વીકારી જ લીધું છે કે હવે વારંવાર છેતરાવાનું છે હમણાં એક બહુ સુંદર શોર્ટ ફિલ્મ જોઈ મેં ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ અદ્ભુત ફિલ્મ રહી છે નાની સાત મિનિટની ફિલ્મ એક સ્ત્રી છે એક પુરુષ છે બે જણા સવારે બ્રેકફાસ્ટ કરે છે સ્ત્રી કહે છે કે મને માથું દુખે છે એટલે પુરુષ કહે છે કે તું ના જા ઓફિસે ઘરે રહે આરામ કર એટલે ગ્લાસ ઉઠાવીને એના મોઢા પર પાણી મારે છે અને કહે છે માથું દુખે તો ઘરે રહું ગ્લાસ પાણી એક માથાની દુખાવાની ગોળી લઈ આવો એટલું બી નથી થતું તરત ઓકે ઉભો થયો ઊંઘની ગોળી લઈને આવ્યો પાણીનો ગ્લાસ લઈને આવ્યો એને આપ્યું થોડા દિવસ પછીની વાત ડેઝ લેટર પાછા બેઠા છે એ જ રીતે બ્રેકફાસ્ટ ટેબલ પર સ્ત્રીએ કહ્યું કે આજે ઓફિસ જવાનું મન નથી થતું એટલે તરત ઉભો થયો માથાના દુખાવાની ગોળી પાણી લઈને આવ્યો સ્ત્રીએ ફરી પાણીનો ગ્લાસ એના મોઢા પર માર્યો ને કહ્યું મેમ નથી કહ્યું કે મને માથું દુખે છે મેમ કહ્યું કે મને મન નથી થતું ગીમી હગ ઓકે ફરી થોડા દિવસ રહીને એને કહ્યું કે મારો મૂડ સારો નથી એટલે હવે એને ખબર છે શું કરવાનું એક હાથમાં ગોળી એક હાથમાં પાણી હગ માટે તૈયાર બોલ શું કરવું અને ત્યારે એને એની સામે જોઈને કહ્યું કે આ ત્રણમાંથી શું કરવું એ પણ તને સમજ ના પડતી હોય તો રહેવા દે માતા જોડ વાત નથી કરવી જ્યારે રામ વનવાસમાં હતા સંપૂર્ણપણે સીતાના કોઈ બીજું ઇન્ટરપ્શન જ નહીં ત્યારે સીતાએ કહ્યું સુવર્ણમૃગની કાંચડી લઈ આવો સોનું લઈ આવ મારી પાસે અને જયારે આખી સોનાની લંકામાં લઈ ગયા ને સાહેબ ત્યારે એને કહ્યું હવે લંકા નહીં હવે તો રામ આપણે બધા આવા છીએ સાડી ખરીદીને બહાર નીકળો કે તરત બીજાની જોઈને એમ થાય કે યાર આ લીધી હોત ને આ બેટર છે સામે વાળાના ટેબલ પરની વાનગી જોઈને દરેક વખત એમ થાય કે આપણે મેનુમાંથી ખોટી ચીજ મંગાવી શેને માટે આવું કેમ થાય છે હવે એના કારણોમાં ઉતરીએ આનું કારણ એ છે કે બાળપણથી એવું શીખવવામાં આવ્યું છે કે તમારી વચ્ચે અંદર અંદર હરીફાઈ છે સમાજે એવું શીખવ્યું કે એક સ્ત્રી બીજી સ્ત્રીની હરીફ છે વહુ પરણીને આવી તો સાસુની હરીફ સાસુ વહુની હરીફ દેરાણી જેઠાણીની હરીફ જેઠાણી દેરાણીની હરીફ નણંદ ભોજાઈની હરીફ બોજાઈ નણંદની હરીફ એકચુઅલી એવું કશું છે જ નહીં બધાના પોતપોતાના સ્થાન છે તમે આઈસ્ક્રીમની સાથે ભજીયા ન જ ખાઈ શકો આ બધા જુદા જુદા લોકો છે અને દરેક માણસનું જુદું સ્થાન છે દરેક વ્યક્તિનું પરિવારમાં અલગ અલગ મહત્વ છે એ અલગ મહત્વ પ્રસ્થાપિત કરવાને બદલે આપણે પેલા બીજાની ટેબલ પર જે વાનગી છે ને એમાં યુદ્ધમાં ઉતરીએ છીએ પેલું લાવો ભાભીને કેમ પૂછે મને પૂછ ના ભાભી દસ વર્ષથી આ ઘરમાં છે આ ઘરના નિર્ણય કરતી આવી છે તારે હું જવાબદારી લેવી છે અને પછી કે બધું મને જ પૂછો છો તો તે જ કીધું કે મને પૂછો હવે તને પૂછે છે આ આ આપણા બધાનો પ્રશ્ન છે આ પ્રશ્ન સાથે આપણે બધા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વાર ડીલ કર્યું છે

ટીંડોળા ખા લીલા શાકભાજી ખા પેલો ના પાડે કકડાટ કરે એટલે માં બિચારી કંટાળીને મેગી ને બટાટા ને બનાવી આપે વર્ષો જાય પચીસ વર્ષ નો થાય બહુ પરણીને આવે સાંજે ટીંડોળા સમારતી હોય એટલે મા કે નહીં ખાય પણ પેલો આવે અને ત્રણ રોટલી ગપાગપ ખાઈને ઉભો થઈ જાય અને માને લાગી આવે કે મેં આટલી વાર એને ટ્રાય કરી પણ મેં કીધું તો ખાધું નહીં તો તમને તો આનંદ થવો જોઈએ કે જે પચીસ વર્ષમાં તમે ન કરી શક્યા અને પચીસ મિનિટમાં કરી નાખ્યું તમારી જે જોબ તમે પૂરી નથી કરી શક્યા એ જોબ આને પૂરી કરી ઉલ્ટાનું કોંગ્રેચ્યુલેશન કેવું જોઈએ કે દીકરા